સદગુરુ ભગવાન નું મળવું થયું એ આપણા મોટા ભાગ્યનો ઉદય છે સદગુરુ મળ્યા ને મહાપદ સત્ય નામની ઓળખાણ કરાવી એ કોઈ નાની વાત નથી જે એક જ વાતની અંદર સર્વ વાતનો સમાસ થાય છે સર્વ સાધનાઓ જેનાથી સફળ થાય છે એવી એ સહજ યોગની વાત છે વાત ભલે આવ સહજ અને નાની છે મહામંત્ર નામ આપને નાનું લાગતું હોય પણ અંકુશ કેવડું હોય અને હાથી કેવડો હોય એવડા મોટા હાથી એકવેદનું અંકુશ કબજે રાખતું હોય છે એમ કામ ક્રોધ લોભ મોહ ગર્વ છળ અહંકાર આ હાથી જેવા છે ને એક એક હાથીમાં નવ નવ હાથીનું બળ છે પણ રૂપી અંકુશ આ હાથીને વશ રાખે છે સૂર્ય ઉગતો હોય ને આમ તમે જોવો એટલે સૂર્યનું બિંબ તમારી બગલમાં હમાઈ જાય એવડું લાગે પણ એવડું નથી પૃથ્વી કરતા મોટો છે પૃથ્વી કરતા વજનમાંય વધારે છે સૂર્યનું પ્રતિબિંબ નાનું લાગે પણ એનો પ્રકાશ વિશ્વભરની અંદર પડે છે એમ નામ કદાચ આપને નાનું લાગતું હોય પણ નામ નાનું નથી જે અખિલ વિશ્વવ્યાપી છે જેનો પ્રકાશ જીવમાત્રના જીવન રૂપે છે એવી ગુરુગમની નામની વાત સદગુરુએ સમજાવી સહજ વાત મેં સબ સુખ પાવે સહજ વાત છે હાચી આ સહજ વાતને સમજી ને કોઈ સદગુરુ નું સ્મરણ કરે એની ઘેરે ગંગા અને ઘેરે કાશી સહજ વાત એટલે સહજ યોગ ની વાત આપણને આપણા સદગુરુ સત્યનામની સાધના બતાવી તે સહજ યોગ છે એમાં તમારે કોઈ અઠયોગની ક્રિયાઓ કરવાની નથી શ્વાસનો રેષક કરવો કુંભક કરવો અંતર કુંભક બાહિર કુંભક એવી કોઈ ક્રિયાઓ આપણે અઠયોગની કરવી નથી એમ શ્વાસને હાલવા દઈ અને સદગુરુ નું ભજન કરવું છે પણ બાપલા નામનો પ્રતાપ એવો છે ને નામનો મહિમા એવો છે જે કોઈ પણ અઠયોગની ક્રિયા ક્રિયા વગર પ્રાણને નિયમમાં લાવે છે પ્રાણ નિયમમાં આવ્યો એટલે જેમાં નું બળ છે એવો મનરૂપી હાથી પહેલા તો કબજે થઈ જાય પ્રાણ નિયમમાં આવે એટલે મન એની મેળાએ નિયમમાં આવે અને મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે સહજ રીતે સર્વ ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં આવે એવું આ નામ છે એવી આ વાત છે આ વાતને નાની ન સમજવી જે વાત વેદ શાસ્ત્ર પુરાણો ઉપનિષદો ઉપનિષદો અને ધર્મ ગ્રંથોના સાર રૂપે છે સર્વ ગ્રંથોના સાર રૂપે જે વાત છે એ સત્ય નામની સમજણ છે જ્યાંથી કુદરત મહારાજે સૃષ્ટિ રચી સુધીમાં જે જે સંતો થયા એ સંતો સતનામ ભજન કરીને આ વાત સમજીને થયા છે વાત વિવેકે વિચારો દાર્શનિક જે શબ્દ ચિત્રો યથાર્થ એ ઉપસારો એવી વાત વિવેકે વિચારો સદગુરુની આ વાતને એવી વિવેકથી વિચારો કે જે વાતથી જે સમજણથી તમારી સમૃદ્ધિપટ પર તમે નક્કી કરેલી તમારી આરાધ્ય મૂર્તિ સદગુરુનું ચિત્ર ઉઠી જાય આ વાતથી આ સ્મરણથી આપણી મનની માનેલી ધ્યાનની મૂર્તિ નક્કી કરેલી આપણા પ્રાણ પ્યારા આપણા જન્મ સુધારણ શ્યામ સદગુરુ એનું ચિત્ર પટ ઉપર એવું અંકાય જાય કે દેહ પડી જાય તો એ ચિત્ર ભૂસાય નહીં કારણ કે એ ચિત્ર તમે કોઈ પંચભૂતની દેહરૂપી પાટી ઉપર ચિતર્યું નથી એ ચિત્ર તમે તમારી પટ ઉપર ચિતર્યું છે સમૃદ્ધિપટ આપણે આપણા મનને સમજવું સમૃદ્ધિપટ આપણે આપણા મનને સમજવું બધી સમૃદ્ધિ યાદ આપણું મન રાખે છે પૂર્વજન્મના સંસ્કાર મનરૂપી સમૃદ્ધિપટ ઉપર હોય છે દેહ કેટલાય બદલી નાખ્યા તમારો આત્મા બદલો નથી તમારું મન પણ બદલ્યું નથી એટલે મહેરબાની કરી જો કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનો સમાગમ થયો હોય તો વાલા મનનો બગડે ને એનું ધ્યાન રાખવાનું છે ભેળી કળેલી સંપત્તિ ધન માલ મિલકત કાંઈ ભેળું નહીં આવે પણ બગડેલું મન ભેળું આવશે આ યાદ જ રાખી લેવાનું છે એ મનરૂપી પટુ ઉપર સારા સંસ્કારો આલેખાણા સારું સદગુરુનું સ્વરૂપ આલેખાણું જ્યાં તમારો જન્મ થાય ત્યાં તરત જઈ સમૃદ્ધિ પાછી તમને મદદરૂપ થાય એક સમજણું નાનું એવું બાળક હોય એની પટુ પર જો પૂર્વ જન્મે સારા સંસ્કાર આલેખાણાય છે ગુરુનું ચરણ મળ્યું છે અને સમરણથી એની સમૃદ્ધિ પટ ઉપર મૂર્તિ સદગુરુનું ચિત્રપટ દોરાઈ ગયું છે એવડું બાળક સમજણું થાય ત્યાંથી સંત પ્રેમી થાય દર્શનનું જિજ્ઞાસુ થાય સત્સંગનું પ્યાસી થાય સેવાનું પ્યાસી થાય માટે આ સદગુરુની વાતને સમજીને સમૃદ્ધિપટ ઉપર ગુરુસ્વરૂપનું ચિત્ર આલેખી લેવું વાત અગત્યની સમજવા જેવી છે અને એ વાત મને તમને આપણા ગુરુ એ સમજાવી છે બાકી જે વાતનો કોઈ અર્થ નહીં ખોટી વાતે ખુવારો વાત વિવેકે વિચારો જેનું ફળ છે કાંઈ એવી એક વાત દિલમાં ધારો જે વાતનો કંઈ અર્થ નહીં એ વાતોના આપણી સમૃદ્ધિ ઉપર સંગ્રહ કરશું એનો કંઈ ફાયદો નહીં થાય તમે તમારા ફળીની અંદર જાજો કચરો ભેળો તો ભેળો કરો તો શું ફાયદો થાય ગંદકી વધે રોગ વધે એવું થાય કે નહીં તમે તમારા ફળીની અંદર કચરો ભેળો કરો છો કે વાળીને ફેંકી આવો છો ઘરમાંથી કચરો કાઢી નાખો ઓસરીમાંથી કાઢી નાખો ફળીમાંથી કાઢી નાખો મુખ્ય દ્વારના આંગણામાંથી પણ તમે કચરો વાળીને દૂર ફેંકી દો છો તો આની અંદર અવળું કેમ કરીએ છીએ કે જેના તેના મનુષ્યના દુર્ગુણ રૂપી કસરા લઈને આપણે આપણા ઘરની અંદર આપણી સમૃદ્ધિપટ્ટુ ઉપર ઠલવીએ છીએ જે જરૂર વગરની વાત છે એમાં ક્યાંય કાન માંડવાનો થતો નથી ભાઈ વાત વિવેકે વિચારો જેનું ફળ છે કાંઈ વિવેકથી એ વાત વિચારો કે જેનું કાંઈક સારું ફળ મળે છે તમે સત્સંગ કરો તો એનું ફળ મળે તમારા જીવનમાં સારા ગુણ આવે સેવા કરો તો આત્મારામ પરમાત્માનો આશીર્વાદ મળે અને સમરણ કરો તો ત્રણ લોકનો નાથ મળે કંઈક ફળ મળે ને એ વાતમાં ધ્યાન દેવાય પણ સવારથી સાંજ સુધી જેની તેની નિંદા કરો તો શું મળે તના જીવનની અંદર ડોક્યુ કાઢીને એના અવગુણને ગોતો તો એમાં તમને શું ફાયદો થવાનો છે આપણે કાલની સભામાં કીધું કે મધુકૃત બનો બમરોને માખી જેમ પુષ્પમાં નથી દેખાતો એવું મત ગોતી લે છે એમ તમે આ જગતની અંદરથી સારને ગ્રહણ કરો સારને ગ્રહણ કરો મધુકૃત બનો સારી જ વાતને હૃદયમાં લાવો જે વાતનો કંઈ અર્થ નથી જે વાત સાંભળતા આપણા સંસ્કારો બગડે આપણા મનોવૃત્તિ બગડે અને છેલ્લે જીવન બગડે એ વાતમાં બહુ ધ્યાન બાપા દેવું નહીં વાત વિવેકે વિચારો વિવેકથી એવી વાતનો વિચાર કરો જેનું ફળ છે કાંઈ જેનું કાંઈક ફળ મળે એ વાતને હૃદયપટ ઉપર ચિતરો બાકી મેઘજરણ ઘાસ તરણ એનો ગણતરીએ નથી આરો એમ આ જગતમાં વાતુનો કોઈ પાર નથી એનો તો આખો ઉકેડ ઉભરાણો વરસાદ વરસવા માંડે તો તમે બુંદને ગણી શકો વરસાદ વરસે અને પૃથ્વીમાં ઘાસ ઘૂંસ ઉગે એ તણખલાને ગણી શકો નો ગણતરીએ આરો જ નથી એની ગણતરી કરવી એ ખોટી પાનો જ ધંધો છે ઈ ખોટી પાનો ધંધો છે એમ જે જરૂર વગરની વાતો છે એનો કોઈ પાર નથી ઢગલા ઢગલા થઈ ગયા છે એ વાતોના પણ આપણે મુદ્દાની વાત પકડવી છે એક સાખીમાં મેકરણ બાપાએ બહુ સારી વાત કરી તો વાત પણ એમાંથી એક હાથ કરો જોખો માટે તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો વાતળ્યું તો વી હજાર પણ એમાં હકની વાત છે મુદ્દાની વાત છે એ વાતને પકડી લ્યો તો તમારો તન ઉગરી જાય એટલે મનુષ્ય જન્મ સફળ થઈ જાય મનુષ્ય જન્મ સફળ થઈ જાય એ સર્વ વાતો નામરૂપની કર્મ કળા વિસ્તારો બધી નામરૂપની વાત છે સદગુરુ એ સમજાવી એ નામ રૂપ અને ગુણ ઉપરની વાત છે એ આત્મપદ હરિપદ ગુરુપદની વાત છે સર્વ વાતો નામરૂપની કર્મ કળા વિસ્તારો ભગવાને અવતારો ધરીને અનેક પ્રકારની લીલાઓ કરી એની કથાઓ લખાણી કથાઓ જરૂર સાંભળવી જોઈએ સાંભળીને પરમાત્માનો ગુણ બાંધવો જોઈએ પણ ગુણ બાંધીને એ વિચારવું જોઈએ કે ઓહો જગત નિયંત પરમાત્માએ વારે વારે અવતારો લઈને કેવી કેવી લીલાઓ કરી પણ એ વારંવાર અવતાર લઈને લીલા કરી એ મારો નાથ હટાણે ક્યાં રહેતો હોય છે આ મુદ્દાની વાત છે હા મુદ્દાની વાત છે કે આવી આવી લીલાઓ કરી અને એ લીલા એના ગુણ સાંભળવાને માટે આપણે કથાઓ કરીએ સાંભળીએ પણ એમાંથી મુદ્દો આવડો આ પકડવાનો છે કે ઓહો કેવી કેવી લીલા આપણી કલ્પનામાં ન આવે એવી કરી એ મારા નાથને અટાણે મળવું હોય તો કેમ કરવું આ વાતનો પકડ કરે એને લક્ષ્યબદ્ધ સાધક કહેવાય છે સબરીએ આ વાતનો પકડ કર્યો કે મારી માં ને મારા બાપ રોજ સવાર સાંજ રામ નામની ધૂન લેતા હતા પણ બે ઈશ્વર્ગ વાસથી આવે મેં દી માને પૂછ્યું નહીં બાપને પૂછ્યું નહીં કે જે રામની આપણે ધૂન લેતા હતા એ રામ અત્યારે ક્યાં રહેતા હોય ને મારે એને મળવું હોય તો શું કરવું જોઈએ આવી ભાવના જાગી એટલે એના અંતરમાં બેઠેલા રામે જ એને પ્રેરણા કરી કે બેટા અખંડ રામને ઓળખવા હોય તો કોઈ સંતનો સમાગમ કર સંતની સેવા પ્રેરણા થતા માતંગ ઋષિ જેવા મહાપુરુષનું શરણ સેવ્યું માતંગ ઋષિએ ઘટ મંદિરમાં બિરાજમાન રામની ઓળખાણ કરાવી અને કીધું કે બેટા યોગ તારે માટે કુદરતી એવો થયો છે કે તારા ઘટમાં જે રામની ઓળખાણ કરાવી રામ પાછો અટાણે સગુણ રૂપે અયોધ્યામાં પ્રગટ્યા છે તારી ભાવના પ્રમાણે નિર્ગુણ તો તને દર્શન કરાવ્યું હવે સગુણનું હોત થાય તો ખરેખર લક્ષ્ય બધી જે સાધક છે એ નિર્ગુણ નામ જે ગટ મંદિરની અંદર આત્મરામ રૂપે બિરાજમાન છે ગટ મંદિરની અંદર ધ્યાનની નક્કી કરેલી મૂર્તિ રૂપે એનું દર્શન થાય છે અને જેણે મંત્ર સુણાવ્યો એ સગુણ નું દર્શન પણ થાય છે પણ મુદ્દાની વાત પકડે બધી વાતો નામરૂપની કર્મ કળા વિસ્તારો જીવન પર્યંત ખૂટે નહીં એ વાણીનો વ્યવહારો એવી વાત વિવેકે વિચારો દાર્શની જ શબ્દ ચિત્રો યથાર્થ એ જ ઉપસારો એવી વાત વિવેકે વિચારો સર્વ વાત સમજાય બધું સમજાઈ જાય ઈ વાતનો પકડ કરો એક જાણતા સર્વ જણાઈ જાય એ વાતનો પકડ કરો ભગવતી ગંગા ગાયું કે વસન જાણ્યું એને જાણ્યું એને ન કરવું પડે કાઈ ગંગા સદી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાંઈ વસન જાણ્યું એને સર્વ જાણી લીધું પરમાત્મા ને જાણે પછી જાણવાનું બાકી જાણે ને મારા જાણે સર્વ વાત સમજાય જેમાં એવી એક જ ધારો નિજ રૂપ ને નિરખી અને લાભું જે સાર રૂપ છે એને સંભાળો નિજ રૂપ એટલે આત્મ સ્વરૂપ આત્મદર્શન થાય એ વાતનો પકડ કરો નિજ રૂપને નિરખી જે આ સાર રૂપ વાત છે એને સંભાળી લ્યો તમને બીજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં પણ એક પાડો જો પાકો થઈ જાય એક નિષ્ઠા બંધાઈ જાય કે નામ મળ્યું રામ મળ્યા ગુરુ મળ્યા ઈ ભગવાન મળ્યા બસ ઓ નિર્ગુણ રૂપ છે ઓ સગુણ રૂપ છે ગુરુ કો ગોવિંદ કર જાણીએ રહીએ શબ્દ મેં સમાય મિલે ત્યારે દંડવત બંધગી પ્રગટ મળે ત્યારે પ્રગટ સેવા કરી લઈ નહીતર એનું પલ પલ ધ્યાન લગાય એ સિવાયના સમયની અંદર ધ્યાનની અંદર એ મૂર્તિને જોયા કરીએ નિહાળ્યા કરીએ એનું સ્મરણ કર્યા કરીએ આ મુદ્દાની વાત છે અને આ વાત કઈ નાની નથી આ વાત સમજાવવા હટુ વેદો રેચા આ વાત સમજાવવા હટુથી શાસ્ત્રો રેચા આ વાત સમજાવવા હટોથી ઉપનિષદો રેચા મહાપુરુષો એ ભજનો રેચા ગદ્યવાણી પદ્યવાણી આ વાત સમજાવવાને માટે આ વાત સમજાવવાને માટે નથી વાત કાંઈ નાની આ વાતને નાની નો સમજવી એટલે કેવાનો અર્થ નામ આપને મળ્યું એ કોઈ નાની વાત નથી સમજાય ને નામ મળ્યું જેની દ્રષ્ટિના ફળ લાગે ગુરુ મળ્યા એ કોઈ નાની વાત નથી જીવ જન્મો જન્મ સુખી થઈ જાય એ વાત છે પેઢીઓના પેઢીઓના ઉધાર થાય એ વાત છે એકોતેર પેઢી તરે એ વાત છે એ પાપિયા પીર થાય એ વાત છે વેશિયાઓ સતી નારી થાય એ વાત છે જળ પ્રકૃતિઓ ભક્તિભાવની અંદર નૃત્ય કરવા માંડે એ વાત છે નથી વાત નાની અને આ વાત નહીં સમજ તો ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની આ વાત નહીં સમજાય તો મારા નાથનું ઘર તારે માટે દૂર છે આ વાત સમજાય એને માટે નજીક છે એને માટે નજીક છે ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી આવ્યો નો છેડો જે દેવને હું તો બહુ દૂર દેખતો તો હવે એનો નજરે ભાળ્યો નેડો એ નિરંજન નામ સાથે મન મેરો ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવી ગયો ભવનો જે દેવને દૂર દૂર દેખતો તો ઓહો બ્રહ્મલોક ક્યાંય હોય છે કૈલાસ ક્યાંય હોય છે હોય છે હવે ખબર પડી ગઈ કે જેને આપણે કૈલાસ કહીએ છીએ જેને આપણે વૈકૂટ કહીએ છીએ જેને આપણે પરમધામ કહીએ છીએ એ આપણી દેહ દુનિયામાં પ્રાણ રૂપે છે જ્યાં ભગવાન રહેતા હોય એનો લોક કહેવાય ને બરાબર જ્યાં ભગવાન રહેતા હોય એનો લોક કહેવાય બરાબર તો અનુભવી સંતો અને શાસ્ત્રો એમ કે છે કે તમારા પ્રાણમાં પ્રાણ નો પ્રાણ શબ્દ બ્રહ્મરૂપે પરમાત્મા બિરાજમાન છે કહત કબીરા સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ મેં વહાં ખોજો તુરત મિલુ મેં સિનભર કી તલાશ આ લોક તો હાવ ઢુકડો નહીં હાવ ઢુકડો નહીં એક પગલું નો ભરવું પડે ને લોક આવે સારું ન કહેવાય વાહનની મુદિલ જરૂર જ નહી કઈ વેમાન બેમાન આમાં કઈ જરૂર નહી પણ છતાં એમ કહે છે કે આમાં જવા માટે વેમાન જોઈ લે હાલે આલે પણ એ પેટ્રોલ નું નહીં પેટ્રોલ વાળું નહીં કલમા પડો તો કલ્યાણ જીવનું કહે વિલાયત સાનમાં વૈકુટ જાતા વાર નો લાગે બેમાનમાં વેમાનમાં મન રાખો પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં પણ ભાવથી સંતોના ચરણે જઈને આ ભજનનો મરમ જાણ્યો અને ખટરસ આવ્યા છે પાનમાં પંચિદ્રીની તલપનો બુજી એટલે તને કોઈ વાતે ધર્મ નથી આવતું ધ્યાનમાં એનો આ નજરે ભાળ્યો નેડો આ નિરંજન નામ સાથે મન બાંધો મેરો ગુરુ પ્રતાપ સાધુ કી સંગત મારે આવી ગયો ભવનો આરો તો આ કઈ નાની વાત નથી આ વાત સમજા વિના ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની સહજાનંદ મહારાજને કોઈ હરિભક્તો એ પૂછ્યું કે મહારાજ ભગવાનના લોક આપણાથી કેટલાક છેટા હશે કે ભાઈઓ બાહ્ય દ્રષ્ટિએ જોતા તો કરોડો યોજનને એનાથી નહીં છેટા છે પણ અંતરદ્રષ્ટિએ જોવો તો જરાય છેટા નથી અંતરદ્રષ્ટિએ જોવો તો જરાય નથી માટે ગંગા સતીએ પણ ભાનબાઈને કીધું કે બહુ આઘી મીટ નો માંડવી બેન ઢુકડું વસ્તુ ઢુકડી મળી જતી હોય તો આગે જવાની કાંઈ જરૂર ખરી મુંબઈમાં જે વસ્તુ જે ભાવે મળતી હોય મુંબઈમાં જે વસ્તુ જે ભાવે ઓરિજિનલ જે મળતી હોય એ જ વસ્તુને એટલા જ ભાવથી તમારા ગામમાં મળતી હોય તો મુંબઈ લેવા જવાનું કોઈ કારણ ખરું કોઈ કારણ ખરું પણ જીવને શેટાનો મોહ જીવને છેટાનો મોં અહીંથી મુંબઈ જઈને એ મુંબઈ જઈને હાડિયું ખરીદે ને મુંબઈવાળા અહીં આવે એટલે અમારા જેતપુરમાં ખરીદે બધું એક જ હોય હો અમારે હરિદ્વારમાં પોગ્રામ હતો લાઇક જરસિયુ મણાવી લીધી ઓહો રાજકોટ થી ને આ તરફથી જ ગઈ હોય ને ગંગા સતી બેન આઘે મીટ નો માંડો આ લોક અને પરલોક ની આશા તજો મારા નાથ નો લોક જોવો હોય તો રાખો અભ્યાસ માં ધ્યાન અભ્યાસમાં ધ્યાન કરો તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણી અને મેલી દેવું અંતરથી માન સિદ્ધિઓને તરણા જેવી ગણી એનો ત્યાગ કરવો એમાં બહુ લલચાવવું નહીં એમાં બહુ મનને દોડાવવું નહીં કદાચ કોઈ એવી સિદ્ધિ પામ્યો હોય કે એની પાસે તમે કાળો પથ્થર મૂકો એના ઉપર અસળો ઢાંકે અને એની સિદ્ધિનો ઉપયોગ કરે એટલે કાળો પથ્થર ખરેખર સાકર બની જાય તમે પ્રસાદ લેવો હોય તો લઈ શકો બને પણ એમાં બહુ લોભાવા જેવું નથી કાળો પથ્થર સાકર બની બરાબર બહુ મહત્વની વાત નથી સાકર તો કદાચ વેસાતી લેવી હોય તો આપણે ખાવી સાકર ખાવાનો મતલબ છે કાળા પથ્થરમાંથી બનેલ ખાય તો ભલે ને માંથી બનેલી આપણે થાકર ખાવાથી મતલબ બરાબર બીજો એમાં કઈ ફાયદો પણ સિદ્ધિ થી કાળો પથ્થર સાકર બની પણ જે સિદ્ધિથી જીવનો શિવ થાય ને એ ધ્યાનમાં રાખો એ આત્મસિદ્ધિ છે એ આત્મસિદ્ધિ છે એ આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી આત્મસિદ્ધિ બરોબર કોઈ સિદ્ધિ નથી કોઈ સિદ્ધિ નથી એટલે તરણા સમાન સિદ્ધિને ગણી મેલી દેવું અંતરથી માન દુનિયાનું માન મેળવવાને માટે એવી સિદ્ધિ કોઈ મેળવવાને માટે બહુ સમય બગાડવો નહીં રાખવો ગુરુ વચનનો વિશ્વાસ ગુરુ વચનનો વિશ્વાસ રાખો ગંગા સતી એમ બોલ્યા પછી એને નડે નહીં જગતમાં બીજું કાંઈ માટે આ વાત ના પ્રેમ સાહેબ કે છે કે ઓ ઘર દૂર છે ગુરુના આ નથી સમજાતું એને દૂર છે અને સમજાય એને નજીક છે લીલલબાઈએ બીજી અન્ય કુંભારાણાની પંદરસો રાણીઓને બોધ કરતા કીધું બહેનો દુરીજનને તો આડા મોટા ડુંગરા પણ મારા હરિજનોને બેનો મળ્યો છે મુખો મુખ પુરારે મળે તો રાવું રેડીએ અધૂરિયા શું જાણે આ દિલની વાત દુરીજન છે અને આડા મોટા ડુંગરા છે પણ મારા હરિજનોને મુખો મુખ મળ્યો છે મોઢા મોઢની વાતો છે એને મોઢા મોઢની વાતો છે કોઈને અહમનો ડુંગર આડો આવ્યો અને કોઈને જ્ઞાનપણાનો ડુંગર આડો આવ્યો અને કોઈને જાતિ અભિમાનનો ડુંગર આડો આવ્યો ને કેટલાય 25 50 વાણી લખી દી એનો આડો ડુંગર આવ્યો પચાસ વાણી આપણે એવી સરસ રસી છે આડા મોટા ડુંગરા હરિજનો ને હાવ મળ્યા છે મોટા મોટ હરિજનોને હાવ મોટા મોટ મળ્યા છે કાકા નરસિંહ મહેતાને ને જુનાગઢમાં મૂકી આવ્યા અને એના કુદરત મીંડો કામ કરવા સુવાય કાકા એ હા ભળી ઓહો ઓ મારા હાથનું ઉજરેલું કાર્યવહારનું કાગોલ્યું ને ભગવાન એના કામ કરે ને વેણે વાતું કરે હું કામ મળવા જાઉં નહીં કાકાને ભાવ થયો કાકાને ભાવ થયો કાકા એવા જુનાગઢભાઈ નરસિંહ તો કે આવો આવો કાકા મૂકીને ગયા ઈ ગયા દી એમ તમને થયું કે મારા છોકરાની સંભાળ તો લઉં કે નરસિંહ તારી વાત તો જાણે હાચી છે થોડીક તારા પ્રત્યે મને અરુસી થઈ ગઈ ખોટું નહીં બોલું પણ હે ભાઈ બેટા ભગવાન તને મળ્યા એ વાત સાચી છે કાકા સાચી છે ને મેં વળી એવું સાંભળ્યું છે કે તારે મોઢા મોઢ એની આયરે વાતું થાય છે કે આ કાકા થાય છે હું વાત કરી છું મોઢા મોટ વાતું કે આપણ જો તને કહું કે તું બરાબર અને આપણે બે જેમ વાતું કરીએ એવી રીતે જ તારે ભગવાન આયરે વાતું થાય કે આ એને જ મોઢા મોઢ કહેવાય ને હે આપણે આમ બેઠા છે મોઢા મોટ આમ જ કે કાકા એમ હું ભગવાનને કહું શાહ પીઓ એટલે પીએ પાણી પીએ હું વાત કરીશું કે આ તો જો મારે ઘણા સમયથી દ્વારિકાનાથની માનતા થઈ ગઈ છે અને તું એ રસ્તાનો ભોમિયોન વારે વારે જાતો હો તો મારી હારે આયલ તો આપણે બે ભગવાનને માનતા ધરી આવીને દર્શન કરતા આવી કે કાકા ધક્કો નોખાવ હોય તો અહીં આવે જો તારો આ એક વાંધો તારો વાંધો આવડો આ ઈ અહી આવે કે આપણે જવું જોઈએ કે જઈએ માં કાકા મને વાંધો નથી પણ આપણે જ્યાં જઈને ભગવાન કોક ભક્તોના કામ કરવા હોય ગયા હોય ધકો થાય ને એટલે કહું છું અને મારે ને એને એવો સંબંધ બંધાઈ ગયો છે તો ત્યાં આવે છે એ નહીં એ નહીં આપણે જાવું જ પડે ઓ મૂર્તિમંતની વાત કરે ઓ પ્રગટની કરે તો ખરેખર આ ધ્યાન દ્રષ્ટિ જેને સફળ થઈ છે ગુરુ ગોવિંદ રૂપ નકી થયા છે આ વાત મહાન છે પણ જેને અંશ ગતિ પ્રાપ્ત થઈ છે એ આ વાતને સમજી શકે છે મોતીડા છે કબૂતર ને કબૂતરને કાબરોને પોપટરે ચેકલાની મોતી ચણે બગલો ભલે અંશ જેવો જ છે એ પણ મોતી ન ચણે મોતી તો હંસ બને એ જ સણી શકે છે અંશ બગા ને નેડલો હંશે હંસાની ગત જાણી માં સમજો નહીં જેની છે માન સરોવરને કાંઠે રહેનારા છે પણ ગતિમાં ફેર છે હંસલો એ મોતીને છે અને બગલો કાદવ ડોળે છે માન સરોવર કે છે હિમાલયમાં આવ્યું અને હિમાલયની અંદર માનસરોવર આવ્યું નાલો કદાચ કુદરતી રીતે અહીંયા મોતીનો વરસાદ થતો હોય કારણ કે ઓમ તો હાસા મોતી કોઈ અહીંયા નાખવા ન જાય એ તો પાકું જ બરાબર ને કે આપણે બે પાલી જાહેર શકલે એમ ત્યાં કોઈ હાસા મોતી કાંઈ માણા તો વેરવા ન જાય કદાચ કે ભાઈ હાસા મોતીનો વરસાદ થતો હોય અને અંશ શણતા હોય પણ અટાણુંથી એવા સમાચાર કોઈએ આપ્યા નથી આપ્યા કોઈએ કોઈએ નથી આપ્યા પણ ખરેખર મોતીનો વરસાદ થાય એ વાત સેહાચી એ વાત સેહાચી તમારો દેહ છે ને એને માન સરોવર સમજવું આ માન સરોવરની અંદર હર શ્વાસે શબ્દરૂપી હાચા મોતીની વર્ષા થઈ રહી છે પણ જેને ગુરુકૃપાથી ગતિ પ્રાપ્ત થઈ છે એ આ શબ્દરૂપી મોતીને શણે છે એટલે શબ્દનું ધ્યાન કરે છે શબ્દનું સમરણ કરે છે બગને હં બનાવનાર હોય તો મહાપુરુષ છે સંત છે એ આપણે જ હતા તો જે બોલો સદગુરુ સંતની ખે એને હંશ ગતિ આપી છે એટલે તમે અંતરદ્રષ્ટિ કરીને તમે આ મોતીડાને સણો છો બગવૃત્તિ એટલે વિષય ઘેલી વૃત્તિ છે એ ઇન્દ્રિયોના વિષયોના કાદવની અંદર એની વૃત્તિ કાયમને માટે લાગી છે આ માન સરોવરમાં મોતીની વર્ષા થાય છે પણ બગવૃત્તિવાળો એને છણી શકતો નથી બરાબર બે શ્રી એસે માન સરોવરમાં બધાને જે મનુષ્ય અવતાર મળ્યો બરાબર પણ હંસ ગતિ પ્રાપ્ત થઈ એ આ મોતી ને ચણે છે મોતી રે શણે હંસ લો રે શણે સુખરે સાગર માં હંસલો મોતી ના ચણે ઓલો બગલો તો કાદવ ને ડોળે સુખરે સાગર માં હંસ લો હાચા મોતીડા ને શણે બીજી રીતે કહી તો મહાપુરુષ છે સંત છે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીય સંત મહાપુરુષ એ માન સરોવર છે આ માન સરોવરની અંદર મહાપુરુષના મુખમાંથી અનુભવની વાદળી ચડીને મોતીડા એ વરસે છે પણ હંસ ગતિવાળા પુરુષો એ શબ્દને ઝીલે છે એ શબ્દની કિંમત કરે છે બીજા તો સત્સંગમાં જાય તો એની વૃત્તિ વિષયોમાં આટા મારતી હોય જવાને ખાતર જાય એનું એમાં ધ્યાનય ન હોય તો વાટ જોતો હોય ની આકલ કહી પડે લાગ્યા છે કિંમત કરતા નથી હંશ જે આ શબ્દને ઝીલે છે આ સ્વાતી બુંદને ઝીલે છે ન્યા અનુભવના મોતી પાકે છે હંસ બગાને ઉવો નેડલો કૃષ્ણના ઘટમાં ગીતા જ્ઞાનની ધારા ચાલુ થઈ આ મોતીડાનો વરસાદ વરસતો તો બાપુ આ મોતીડાનો વરસાદ વરસતો હતો પણ અર્જુન હંસ હતો દુર્યોધન બગલો હતો આ હંસને એક એક શબ્દ કાયમ આવ્યો ભાઈ અને અર્જુન યોગી યોગી બન્યા જ્ઞાન યોગી બન્યા અને ઓલો કૃષ્ણની મુલાકાત હોવા છતાં ભોગીન ભોગી જ રહ્યો ભોગીને ભોગી જ રહ્યો ગતિમાં ફેર છે એમ કહેવાય કે સ્વાતિ બિંદુ શિપના મુખમાં પડે તો મોતી થાય અને એ બિંદુ જો સર્પના મુખમાં પડે તો હળાહળ ઝેર થાય બિંદુ એક જ છે પાત્ર ભેદે એટલો તફાવત છે એમ સત્સંગની અંદર જે સીપ જેવી જિજ્ઞાસાવાળા પુરુષો છે એ એક એક શબ્દને ગ્રહણ કરીને અનુભવના મોતી પકાવે છે અને જેની વૃત્તિ છે ત્યાં ઝેર થાય છે કે દુનાન પછી એટલું શીખી લીધું હોય ને ભાઈ અહીંયા આવડે નહીં કાયમ એને બીજો કઈ ધંધો છે એટલું તો આવડી જ જાય ને બગલાને આ શબ્દો કામયામ નીવડતા નથી હં બગાને નેડલો હોડલો અંસાની ગત જાણી સલીલ શાન માં સમજો નહીં જેની શિલર સાસ ઠેરાણી સલીલ મહાપુરુષની શાનને સમજી શક્યો નહીં જેની શિલર એટલે કાદવની અંદર માસલી ને જેની સાસ ફરે છે વૃત્તિ ફરે છે સમજો નહીં સલીલ શાન માં સમજતો નથી સલીલ કોને કહેવાય કે એને ક્યાંય ગુણ જ નો બંધાય સલીલ ક્યાંય નો બંધાય પછી ક્યાં વાત રહી ક્યાંય નહીં એને મન એક જ હાર હોય બાકી કોઈ નહીં બાકી કોઈ નહીં એને સંતમાં તો ગુણ નો બંધાય પણ ભગવાનમાં ન બંધાય ભગવાનમાં ગુણ નો બંધાય સમજો નહીં એની શિલર સાસ ઠેરાણી નથી વાત કાંઈ નાની ઓ ઘર દૂર છે ગુરુ ના જ્ઞાની આ વાત સમજાય કે નહીં કે કાંઠા નહીં જે તળિયે શાંત થાય છે એવી જિજ્ઞાસુ વૃત્તિ શિપરૂપી આ બુંદને છે કાંઠા એટલે વૃત્તિઓ જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયમાં આટા મારે ત્યાં સુધી કાંઠે આટા મારે છે મોતી સમુદ્રના તળિયે છે કાઠા મૂકીને જે તળીએ પહોંચે છે મૂળમાં જેની વૃદ્ધિ વિરામે છે એ અનુભવના મોતી પ્રાપ્ત કરે છે અને એ સ્વાતિ બિંદુ ઝીલવાને માટે તત્પર રહે છે મધ્ય સાગરમાં શીપ વસે તે અનંત જળે ઉભરાણી એને ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિના જળ પાણી મધ્યસાગરની અંદર શીપ વસે તે અનંત જળે ઉભરાણી જેની વૃત્તિ મૂળમાં વિરામી છે શાંત થઈ છે એ વૃત્તિ સ્વાતિબિંદુ ઝીલવાને માટે તલપાપડ થાય છે સાયરમાં રહેવા છતાંય સાયરનું પાણી એ વૃત્તિ પીતી નથી વૃત્તિને માટે વિષયો તો ઇન્દ્રિયોના તૈયાર જ છે પણ મૂળમાં વિરામેલી વૃત્તિ છે એ વિષય રૂપી સાયરનું પાણી નથી પીતી એ સ્વાતિ બુંદની જ આશા કરે છે એ વૃત્તિ શ્વાસોશ્વાસના સ્મરણમાં શબ્દરૂપી સ્વાતિ બિંદુને ઝીલવા તત્પર છે એને એ સિવાય બીજી વાત કાંઈ ગમતી નથી અને ભજન સિવાય કાંઈ ભાવતું નથી સાદી ભાષામાં ભજન સિવાય એને કાંઈ ભાવતું નથી એને ઓર નીરની આશા નહીં વિષયોની અને કોઈ આશા નહીં કોઈ આશા નહીં જેને સ્વાતી બુંદની જ ઈચ્છા છે અને આવી જિજ્ઞાસુ વૃત્તિરૂપી શીપ બુંદ ઝીલીને અનુભવના મોતી પગાવે છે મહાપુરુષોની અનુભવ વાણી સાંભળો ત્યાં તમને આમ લહેરું મંડે આવવા એ શબ્દ તમને જાણે હૃદયમાં હું હરવા નીકળી જતા હોય એવું લાગે ક્યારે કે એ વૃત્તિએ વિષયરૂપી શાયરનું એક બુંદ પીધું નથી એણે સ્વાતિ બુંદને ઝીલીને આવા અનુભવના મોતી પકાવ્યા છે ઓર આશા નહીં પીએ સ્વાતિ બિંદુ પાણી જે સ્વાતિ બિંદુનું પાણી પીએ છે તો ખરેખર આપણે એવી જિજ્ઞાસુ વૃત્તિ બનાવવી છે કે જે વિષયની આશા ન કરે સ્વાતિ બુંદની ઈચ્છા કરે એવી વાળી વૃત્તિ બનાવવાને માટે જ આપણે વારંવાર મહાપુરુષનું સાનિધ્ય લઈએ છીએ સત્સંગ કરીએ છીએ શા માટે કે આપણી વૃત્તિને આવી લક્ષ્યબદ્ધ કરવાને માટે વૃત્તિને લક્ષ્યબદ્ધ કરવાને માટે હંમેશના સત્સંગથી ખરેખર આપણી વૃત્તિ એવી થઈ ચૂકી છે ખરેખર આપણા ધીંગાધણી મહાપુરુષોની કરુણા કહેવાય આપણા ઉપર અટાણ્યા પંસોરો યુગ આલે છે પ્રપંચ અને પાખંડ નો ખૂબ વધારો પ્રવૃત્તિનો એવડો વધારો ભૌતિક સુખના અરમાનો ક્યાં ગયા છે એની કોઈ સીમા નથી રહી રાત ને દિવસ માણસ દોડધામમાં ને દોડધામમાં પીડ્યો છે આવા સમયની અંદર જ્યાં જ્યાં સંત મેરાવડા થાય ત્યાં ભાઈઓ બહેનો બાળકો પોતાના વ્યવહારના કામ પડતા મૂકીને દોડી દોડીને તમે આવો છો આ તમારી જિજ્ઞાસુ શીપ બની ગઈ છે ખરા ભાવે નહીં બબુ જિજ્ઞાસુ આ પ્રવૃત્તિમય યુગની અંદર આપણે વારંવાર આટલો સમય લઈએ છીએ જ્યાં સત્સંગ હોય અહીંયા દોડી દોડીને જાય છે ગુરુ મહારાજને અંતરથી પ્રાર્થના કરજો કે આજ ભાવમાં સેલા શ્વાસ સુધી મારો બાપ રાખજે બીજું કાંઈ જોતું નથી જેટલો લેવાય એટલો તારા ગુણગાન સાંભળવાનો લાભ લઈ તારા સ્વરૂપ દર્શન નો લાભ લઈએ કે મનુષ્ય જીવનની હાચી કમાણી આવડી આ છે સીપની માથે સિંગડા નો ઉગે આવા ભાવ હોય એને શીપ કહેવાય બાબુ એને સીપ ટાઈડ હોય તડકો હોય વરસાદનો સમય હોય દોડી દોડીને સત્સંગમાં જવાની ભાવના થાય વૃદ્ધો વિચારા ટેકે ટેકે હાલી હકતા હોય એ દોડતા દોડતા આવે તો એમ થાય ઉગારામ તમને ધન્ય છે ઓહો તમારી કરુણાને ધન્ય છે આ ભાવ આ પ્રેમ આ દુનિયામાં ખાટી ગયા આપણે કોઈને મનાવવું નથી આપણું મન માની ગયું ને ભાઈ ઘણું છે ઘણું છે સંસાર સાગર સિદ્ધ સિતમાં શબ્દ સ્વાતી જળ પાણી સંસાર સાગર ની અંદર આવું જેનું સિદ્ધ સિત બન્યું છે જે ચિત સહજ રીતે નામમાં લાગે એ સિદ્ધ બનેલું સિત્ત છે સિદ્ધ બનેલા સીતને યોગ સહજ છે એને સમાધિ યોગ સહજ છે સંસાર સાગર સિદ્ધ સીત માં શબ્દ સ્વાતિ જળ પાણી શબ્દરૂપી સ્વાતિ બુંદ છે કયો શબ્દ સ્વાતિ બુંદ કે જે અર્દમ હિરલા બોલે નાદ છે જે અર્દમ જે શબ્દ નાદની ધ્વનિ રૂપે ઉઠી રહ્યો છે એમાંથી અનેક પ્રકારની નાદની ધ્વનિઓ ઉઠે છે ઈ સ્વાતી બુંદ છે ઈ સ્વાતિ શબ્દ છે યોગી ગોરખનાથે કીધું કે હર હર આ હીરા પારખ લે ક્યા હીરા કે શબ્દ પારખ લે સ્વાતિ શબ્દ લખી લે યોગી ઓર બાત સબ હૈ જે નિજ બુટી રૂપે સ્વાતિ શબ્દ છે ઈ શબ્દને પકડી લે બાકી ઓર બાત સબ જૂઠી નામના ધ્યાન વગર નામના લક્ષ્ય વગરની વાતો જૂઠી છે સ્વાતિ શબ્દ લખી લે યોગી ઓર આ સ્વાતિ શબ્દ મૂળ શબ્દમાં મનનો ધડો બાંધી લે પક્કી ધડીકા તોલ કરી લે કાયામાં રાખી શુભમતી મસંદરનો નો ચેલો ગોરખ બોલ્યા અલખ ને લખી લેવો ખરો જતી ધડીનો તોલ કાયામાં રાખી શુભમતી કાયામાં શુભમતી કે આ દેહમાં જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયમાં તમારી વૃત્તિ છે ત્યાં સુધી અશુભ વૃત્તિ અશુભમતી ઈ વ્રતિ પ્રાણમાં ઉઠતા શબ્દ નામમાં લાગે તો શુભમતી શુભમતી ક્રમ પ્રમાણે ભલે કાળ સોઘડિયું ચાલતું હોય પણ તમે સદ્ગુરુના ભજન કરતા હો તો તમારા માટે શુભ સોઘડિયું ચાલુ થઈ ગયું શુભમતી અને નામના ધ્યાનથી જે વિચારની ધારા પ્રગટે એ વૃત્તિની જ હોય છે જેને જ્ઞાન ગંગા જળ કહેવાય છે પવિત્ર જળ કહેવાય છે પાવન કરનારું જળ કહેવાય છે માટે અર્ધમ હિરલા જે બોલે નાદ છે ઈ મોતી માં જેની મતી ઠેરાણી આ મોતી માં જેની મતી ઠેરાણી એને ઘર દૂર આ મોતીમાં મતી નો ઠેરા એ આ મતીમાં રતી ઠેરાણી એને ઘર નજીક અને આમાં નો ઠેરાણી એને ઘર દૂર એને દૂર મોતીમાં મતી ઠેરાતા ગાયજા ગગના ભયા મારા મનમગ્ના બંકનાળ રસ આણી ગુરુ જીવન ભેટા ઠીક નિશાને હવે હું ઠેરાણી ગગના ઠેરાતા ગગન ગાજવા માંડ્યું ગરજનાઓ થવા લાગી વીજળીના હળાકા મીડા થાવા અને અનુભવની વાદળી વરસવા માંડી નાદ બ્રહ્મની ધ્વનિઓ મંડી થાવા પ્રેમનું વાતાવરણ બંધાણું અનુભવની વીજળી હળાકા કરવા માંડી અને ભાઈ ગરડ ફરડ ગરડ ફરડ કરતા જે વાદળી વરસવા માંડી આપણા જેવાના હૃદયરૂપી ભૂમિકા જેવા કેટલાય ખેતરોને પલાળી દીધા પલાળી દીધા કાકર બોકર ખેતર હતું ન્યાય બાજરા હારા પાક્યા ને કાકર બોકર ખેતર હતા વાદળી હારી એટલે ન્યાય હારા બાજરા પાક્યા ભલે માણ ઓછો રહ્યો પણ પાયકો ખરો પાયકો ખરો વાદળી એવી છે ને બાપુ હે વાદળી એવી છે ને પાક્યો ગગના તો મારા મન ભયા એમાં નાદ બ્રહ્મા મારું મન તલીન થયું બંકનાળે આ રસ પીધો બંકનાળ કે નહીં કેવી બંકનાળ ઉલટી વહે દસમે દ્વાર સમાયા

આ બંક નાળથી જ પીવાય છે ટૂંકમાં કહું તો શ્વાસો શ્વાસના ધ્યાનથી ગુરુ જીવન આ ઠીક નિશાન ગુરુ એ બતાવ્યું અહીંયા ઠેરાઈ ગયા આ નિશાને ઠેરાઈ જવાનું છે અને એક વાત યાદ રાખી લઈએ કે તમારું મન આજ નહીં તો કાયલ કાયલ નહીં તો પાંચ દી કેળે જે ઠેરા હે તેદી આ નિશાને ઠેરા હે બાકી એને માટે ગમે એટલા નિશાન તૈયાર કરશે ક્યાંય ઊભું રહેવા નથી નહીં એક અજબની કિંમતનો બંગલો બનાવીને રહેવા જવાની છૂટ પણ ઈ નિશાને તમારું મન નહીં ઠેરાય નહીં ઠેરાય આ નિશાન જો મળી જાય એ નિશાન બતાવનાર કોઈ ગુરુ મળે તો મન ન્યા ઠેરાઈ જાય છે ઠેરાય જાય એટલે ઠરી જાય છે મન ત્યાં સમાઈ જાય છે મન ને ઠેરાવવાનું ઠીક નિશાન આવડું આ છે મન આ એનું ઠીક નિશાન ગોતે છે પણ જડતું નથી આપણે બીજા નિશાન એને આપ્યા કરી છે કે આ મારું નથી ભાઈ આ મારું નથી નાનું બાળક રોતું હોય ને એની માં બહાર ગામ ગઈ હોય એની માની હાડી પહેરી હોય પડી હોય એ બીજી બાઈને પહેરાવીને કે તું જા તો એને જેવી લાયક પણ બાળક ન માને તું નહીં તું નહીં તું નહીં તું નહીં બાળક પોતેની માતા સિવાય ક્યાંય ભેટતું નથી એમ મન પોતાના સ્થાન સિવાય ક્યાંય વિરામતું નથી માટે એની છે અને આપણા માટે ગુરુ માં છે ગુરુએ દીક્ષા આપી આપણો બીજો જન્મ છે બાપુ

અહમ સોહમ સોહમઅમી આવું ચિંતવન થઈ ગયું એટલે એને ન મળી ગયો એને પરવાનો પ્રાપ્ત થઈ ગયો આ લક્ષને પામેલા મનને કોઈ રોકી ન શકે નહીં આ લક્ષ્યને પામેલા મનને કોઈ રોકી ન શકે દાદા ઉગમસિંહની કૃપાથી રૂપાદે બેનને આ નિશાન આ લક્ષ્ય જીડ્યું અને આ ચિંતવન અહમ બ્રહ્માશમી થઈ ચૂક્યું પરવાનો મળી ગયો વૈભવની ઘણી દઈએ લાલસો આપી પણ ક્યાંય આનું મન રોકાણું નહીં દરવાજે તાળા લગાડ્યા તોય ન રોકી શક્યો પરવાનો હતો પરવાના ને લઈને તાળા ખુલી ગયા

ઈ તાળાને દૂર કરે તો તારા ઘટ ભીતરમાં જાય અજવાળા ફેરી લે ફેરી લેલા નામની માળા લાલ પરવાના લખાયવા જેણે આડુ આવી અને કોણ નડે દાસ લાભુ ગુરુ સેવાથી બહુસાગરને સેજે તરે પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન લગાયા કાળ બિચારા ક્યાં કરે પરવાનો હવે દાણ નો માગે દાણી ગુરુએ લખ દીયા પરવાનીકર આ બધા અમલદારો ધરાર દાણ લેવા છે ધરાર દાણ લેવા છે કાગળિયા કમ્પ્લીટ હોય કે પીયું નથી આ અમલદારો છે કામરૂપી ક્રોધરૂપી લોભરૂપી આ અમૂલદારો ધરાર ધરાર રોકે એવા છે પણ જેની પાસે પરવાનો છે એને કોઈ રોકતું નથી એને કોઈ રોકતું નથી જે ગાડી ઉપર લાલ લાઈટ હોય એને પછી કોઈ રોકે નહીં એને કોઈ લાઈન હોય એને ઊભો નહીં એને નોખી લાઈનમાં જવાનું હવે અમને બ્રહ્મ વિચારા અમારા પંથ હે ન્યારા ન્યારા નોખો જ રસ્તો છે એને કોઈ રોકી ન શકે દાણ ન માગે દાણી ગુરુએ લખ દયા છે પરવાની સદગુરુએ પરવાનો લખી દીધો છે અને આ તો પાછો સરકારની પોતાની સહી વાળો પરવાનો ભાઈ પોતાની સહી વાળો કોઈ એટલા અધિકારીની સહી ભાઈ નહીં નહીં નોટરીની નહીં સરકારની પોતાની સહી પોતાની સહી એને કોઈ રોકી હવે સામાન્ય અધિકારી ની સહી હોય તો કામ થાય છે આ તો મેન સરકાર અને પરવાનો ખરેખર કામ કરે છે અખતરો કરવો હોય કરજો હાવ રખડતું ભટકતું કૂતરું હોય એને હારા મારો પટ્ટો કરીને ગળે બાંધી એને કોઈ માર છે નહીં ખબર પડે કે આ કોક માલિકનું માલિકનું છે આનનો મરાય પરવાનો છે પટ્ટો છે પરવાનો છે બાકી પટ્ટા વગર વગરમાં તો હાલતા ચાલતા ખાય હાલતા ચાલતા હોટ યું ખાય તો ભલા માણા ખાલી સાંભળાનો પટ્ટો ગળે બાંધે ને એટલું કામ કરતો આ તો અમર પટો છે પટા લખાયા ધણી હજુરના અવર દિલ હવે નો ડોલે કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે અમર પ્યાલા હવે અહો નિષ પીવે તણી હજુરનો નો પટો છે એને કોઈ આંગળી ન ચીંધી દાણ નો માગે દાણી હવે અમને ગુરુ એ લખ દિયા છે પરવાની અહોની સાજો મારા નેણ લે આવે હું બરકી બોલાવું બાની રામ નામની જેને લાગી નશા પહોંચે નિર્વાણી અહો નીશ આજો મારા નેણ લે આવે અહો નીસ મારો સાંભળ્યો મારી નહેનુમાં રમણ કરે છે હું બરકી બોલાવું બાની જ્યારે જ્યારે મારા ધ્યાન સમરણમાં બોલાવું તોય મારો સાંભળ્યો મારો સદગુરુ ભગવાન હાજર થાય છે અહો ની સાજો મારે નિર્ણ લે આવે હું બરકી બોલાવું બાની એની દાસી આપણે વૃત્તિથી ભજન કરીએ છીએ એને દાસી ભક્તિ કહેવામાં આવે છે આપણે ભજન તો વૃત્તિથી જ કરીએ ને વૃત્તિ દાસી છે સોહમ સ્વામી છે સોહમ સ્વામી છે વૃત્તિ દાસી છે હું બરકી બોલાવું બાની મારી સુરતાથી મારા સામળિયાને બોલાવ્યા કરું કે ઠાકર આય ઠાકર આય ઠાકર આય જો તમને મનાતું હોય ને તો તમે હર શ્વાસે સાસવે સમરણ કરીને તમે ત્રણ લોકના નાથને નોતરું દયો છો નોતરું ઠાકર આય ઠાકર એ વાલા આવ્યું દિવસમાં અને રાત્રિના એકવીસ હજાર અને સસો શ્વાસા હલે સોવી કલાકમાં એકવીસ હજાર ને સસો વાર આમંત્રણ દિયો પછી આવવું પડે કે નો આવવું પડે પછી આવવું પડે કે નો આવવું પડે આવું પડે અહો નિશ આજો મારા નિર્ણ લે આવે આવે તો આવે આ મંત્રણને માન આપીને આપણો ઠાકર આપણો સદગુરુ આવે આ આમંત્રણ માન આપીને આવે આવ્યા પછી પાછો વિદાય લેતો નથી આવી ગયો એટલે વાત પૂરી થઈ પછી હવે થઈ જાહે નહી પછી એ આપણો થઈ ગયો અને આપણે એના થઈ ગયા પછી એ આપણો થઈ ગયો આપણે એના થઈ ગયા બસ ગટ મંદિરના દ્વારે ભેટી લેવાની જરૂર છે અહો નિશ આજો મારે નિર્ણ લે આવે હું બરકી બોલાવું બાની એની દાસી રામ નામની રઢ લાગી નશાએ પોસે નિર્વાણી રામ નામની એવી રઢ લાગી એવો નશો ચીડ્યો કે આ ખુમારી ઉતરવા પણ જ નહીં આ નશાની ખુમારી ઉતરવા પણ જ નહીં આ નશો તો આ અમલ કેટલાય ભાગ જન્મનો ભાગ્યનો ઉદય થાય ત્યારે આ નસો થાય ને તઈ આ બંધાણ થાય એવું છે આ બંધાણ તો કોક કોક ભાગ્યશાળી ને થાય બાબુ આ બંધાણ કોક કોક ભાગ્યશાળી ને થાય બાકી ઓલા નશા તો ઠીક છે ઘડીકમાં નિશાન પછી ઊંસા ઘડીકમાં નશા ને પછી થાય ઊંસા બે મોઢે ઉધરા એટલે ઉષા થાય પેલા ઘરે નસો પછી થાય ઊસો દેવારામ બાપા કહેતા કે પૈસા દઈને બીડી પીન બંધાણ કર્યું હોય પછી એનું ફળ પાકે ને એટલે કે રાઈત પડે ને ઉધરા ચાલુ થાય દેવામ બાપા કે હો ની જ વાત કરે પી ક્યારે કરે જ નહીં એક ખોખારે એક ઝીંડું રતન નીકળે ઘરવાળા ને ક્યાંય થાળી મૂકી દેજો જો અમારે ચાર વાગ્યા થી રતન ચાલુ થાય અવાર થાય કે બહિ ભરી જો આ બંધાણનો પ્રતાપડી એ નશાથી તો શરીર બગડે છે શરીર નો ખો થાય છે નામનો નશો જેને ચડ્યો આ નશો ક્યારેય ઉતરતો નથી નશા એ નશામાં નિર્વાણ પદને પામે છે એ નશામાં મૂળ મુકામને પામે છે નશા એ પોસે નિર્વાણી દાણ ન માગે દાણી મારા સદગુરુએ લખ દયા છે પરવાની ઇંગલા પિંગલા ઊંકી અધવસ ધ્યાન ધરી લે ધ્યાની ઇંગલા ને પિંગલા નામ શ્વાસ ને ઉશ્વાસ એની મધ્યમાં શબ્દની ટંસાળ પડે છે એમાં ધ્યાન ધરી લે ધ્યાની લય પવન ને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની વચ્ચે ધ્યાન ધરી લય જાવે ગગનમાં પવન એટલે પ્રાણ શ્વાસોશ્વાસના ધ્યાનથી સુરતા શબ્દમાં ગઈ ગઈ આ ગગન માં ગેબી પુરુષ નો વાસો છે પરમાત્મા નો વાસો છે લઈ પવન ને જાવે ગગનમાં ઉલટ છડે અસમાની ઉલટી સાય હમ સરભંગી સલન સબ ઉલટી ચલિએ અમે ઉલટી ચાલવાવાળા છે આખું જગત હામી ફૂકે પાછી ફૂંક લ્યો છો પહેલા અંદર શ્વાસ લ્યો છો પછી બહાર વિરામ કરો છો એ પાછી ફૂંકે આલો છો અને લીજત પાછી ફૂંકે જ આવે ને હામી ફૂકે આવે બિસ્ટોલ પીવું હોય હમી ફૂંક મરાય પાસી લેવાય પાસી લીએ પાછી લે એટલે નસો સડે કેટલાય આમ ટેસ્ટ પીતા હોય આપણે એમ થાય કે આમાં કેટલું મજો આવતું હોય છે વેપારી આવતા ની તાજ પી ટેસ્ટ થી એવી તાજ પીએ દાડે કઈક અનાજ કે વેચવાનું હોય તો લગભગ ઈજ આવતા તાજ પીએ આમ ટેસ્ટ થી પીએ અને પીવાનો ટેસડો થાય મને એમ થયું કે આમાં કંઈક મજો લાગે આમાં કઈક મજો લાગે હવે બાપાની ભીક લાગે પીવાય તો નહીં નાની ઉમરમાં ઢોર બોર સારવા જાય તાજનું ઠુઠું જડી ગયું અને લગાવ્યું ભાઈ લગાવ્યું અને ઉધરા આપણે પિતા ન આવડે અને ઉધરા સળી બેવડો વાળી દીધો કીધું આ નસો આપણું કામ નહીં ભાઈ આ નશો આપણું કામ નહીં તે દૂર પડતું મેલ દીધું તે દૂન પડતું મેલ દીધું તે દૂર નક્કી કરી લીધું કે દેવારમ બાપા ભાઈ ને એ પીવું છે એ પીવું છે એનો નશો કરવો જાય આ કેટલી નિકટ નાખે લય પવન ને જાવે ગગનમાં ઉલટ સડે અસમાની પાછી ફૂકે સંતો આલે છે આ ઉલટી ગતિએ ઉલટી સાલે ગતિ થાય છે આપણે પેલા અંતર્મુખ થઈને બહાર વિરામ કરીએ છીએ અંદર શ્વાસ લઈ એ આપણે રસને પીએ છીએ પછી અને સમષ્ટી સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરીએ છીએ વ્યસ્િરૂપ રૂપમટી વ્યસ્િતણો હું સાક્ષી આત્મા સમષ્ટિ વિષય પરમાત્મા મુજ સાનિધ્યથી સદા સૌ વ્યાપારની મને મળી અમૂલક આંખ વિવેક વિચારની થઈ છે દયા ગુરુ દ્વારની મને મળી અમૂલક આંખ વિવેક વિચારની વ્યસ્ત રૂપ મટી સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરીએ છીએ વ્યાપક તત્વની અંદર વિરામવાની ભાવના કરીએ છીએ જેને જેની વૃત્તિ વિરાની ગઈ નિશાને સ્થિર થઈ ગઈ એ એમ કહે છે કે નજરે આયા નજરે આયા હરદમ હિરલા ખાણી સતસબદના સુખલા ધા એણે આ વાતોને માની નજરે આયા નજરે આયા જે છે એમાંથી મારી મનની માલેની મૂર્તિનું મને દર્શન થયું નજરે આયા નજરે આયા અરદમ હિરલા ખાણી પણ ભાઈઓ સત શબ્દના સુખ જેને લાયે એને વાતોને માની જેને સત સુખ લાયું છે સત શબ્દોના સુખને જેણે માણ્યું છે એને આ વાતો મનાય છે નકર વાતની વાત જ લાગે નકર આ બધી વાતની વાત જ લાગે પણ સુખ જેણે માણ્યું છે અનુભવ જેણે કર્યો છે એને આ વાતો મનાય છે એને મનાય છે એને ગળે ઉતરે છે સત સતસબદના સુખ જેને લાધા એણે આ વાતોને માની એને તરત જ આ વાતની ઘરડ પડી જાય છે સમજાઈ જાય છે હૃદય બેહી જાય છે દાણ ન માગે દાણી સદગુરુ એ લખ દયા પરવાની ઘોર ઘનું કાક વીજ સમુકા સુરતા શબદ સમાણી નાદ બ્રહ્મની ગરજના થવા લાગી વીજળી થવા લાગી સાસો સત્યનો પ્રકાશ પડતા સુરતા શબદમાં ઠેરાઈ ગઈ ગોરઘનુકા વીજ સમુકા સુરતા શબદ મેં સમાણી પ્રેમ ને ગુ જીવન ભેટા ગાયા ગગન નિશાની આ શબ્દ સ્વરૂપના ધ્યાનથી મારી વતી અનુસાર અનુભવી અને પછી હું ગાવું છું આ અનુભવીને પછી હું ગાઉ છું ગાયા ગગન નિશાની શબ્દ સ્વરૂપના ધ્યાનથી ગાયું છે માટે જે શબ્દ ધ્યાન એ કોઈ નાની વાત નથી એ વાતની તોયલે બીજી કોઈ વાત નથી આ સામાન્ય પદની નહીં આશે મહાપદની વાત સામાન્ય પદની નહીં આ છે મહાપદની વાત આને તો કોક કોક જાણે જાણે કોણ કોને સમજાય કે જેને સદગુરુ મળ્યા હોય સારી પીછાણે જેને સાર સ્વરૂપી ગુરુ મળ્યા છે એટલે મુદ્દાની વાત સમજાવવા વાળા ગુરુ મળ્યા છે માંડીને નહીં જેમ છે એમ ઓળખાવવા વાળા ગુરુ જેને મળ્યા છે સાર સ્વરૂપી સદગુરુ જેને મળ્યા છે એને સમજાય છે મહાપદની વાત આને કોક કોક જાણે જેને સદગુરુ મળી ગયા હોય સાર ઈ પીછાણે સાર સ્વરૂપી ગુરુ મળ્યા છે એ આ વાતને જાણે છે તો સાર સ્વરૂપી હમજણ વાત હું છે મુદાની વાત હું છે ઘણા એકબીજા સમાધાનમાં બેઠા હોય ભાઈ બીજી વાતો મેલો મુદાની કરો ને એટલે એક વાત ફેસલો થાય પછી હું તમે ઓલું ઓલું ઉકેલ્યા કરો મુદ્દાની કરો ને બેનું હાટું કરતા હોય કે પણે આવી ભે ને પણ જોઈ છે એનું લેવી મુદ્દાની વાત કરો ને બરાબર મુદ્દાની વાત શું છે કે નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે અંશ જપે અજંપાના જાપ એનો તાર દી ન તૂટે નાભી ચક્ર એટલે પ્રાણ પ્રાણની અંદર જે સોહમ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે જો કોઈ હંસ આ આજંપાના જાપ જપે એનો તાર કોઈ દી તૂટતો નથી એનો તાર તૂટતો નથી શેલી ઘડીએ તમારી ધ્યાનની મૂર્તિ સદગુરુથી સુરતાનો તાર ન તૂટે એટલે વાત પૂરી થઈ ગઈ વાત પૂરી થઈ અને ખરેખર અભ્યાસ કરીને સાંધો હોય એને તૂટે બી નહીં એને તૂટે નહીં ઉદ્ધવજી ભાગવતની અંદર નંદ રાજા એટલે ભગવાનના પાલક પિતા એને કે ગઈ નંદરાય જે મનુષ્યને પરમાત્મામાં પ્રીતિ છે એ મનુષ્ય વખાણો આયોગ્ય છે મૃત્યુની સંધ્યાએ પોતાના શુદ્ધ મન ને એ પરમાત્મા સ્વરૂપમાં થાપે એ તત્કાળ કર્મ ને બાળીને બ્રહ્મરૂપ બની જાય છે તાર સંધાઈ ગયો પછી ક્યારે તૂટતો નથી જપે અજંપાના જાપ એનો તાર નો તૂટે કેટલી સોખી જ વાત છે ને અજંપાનો જાપ જપે એનો તાર નો તૂટે જે સખી પંચકોષ પર ધામ નિશાન ધારી એનું ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારી પંચકોષ પરધામ થૂળ દેહ અનોમય કોષ છે સૂક્ષ્મ દેહનો મનોમય કોષ છે કારણ દેહનો જ્ઞાનમય કોષ છે મહાકારણનો વિજ્ઞાનમય કોષ છે તુર્યાતીતનો આનંદમય કોષ છે પણ આત્માનો કોઈ કોષ નથી પંચકોષ પર ધામ નિશાનદારી ઈ નિશાનને નક્કી કરી લે ત્યાં ધરવું સુરતાથી ધ્યાન ધીરે ધીરે શ્વાસાને મારી ત્યાં સુરતાથી ધ્યાન કરવું ધ્યાન કરતા ધીરે ધીરે શ્વાસાને મારવા એટલે એની મેળાએ પ્રાણ નિયમમાં આવે સખી ઇંગલા પિંગલા સાર સુખમણા નાડી જ્યાં નુરત સુરત મળી દોય મનસાને મારી ઇંગલા પિંગલા શ્વાસ ને ઉશ્વાસ એમાં શબ્દની ટંકશાળ પડે છે એમાં સુરતા સ્થિર થાય એને સુખમણાની પળ કહેવાય છે ઇંગલા પિંગલા સાર સુખમણા નાડી ન્યા નૃત સુરત મળી દોય મનસાને મારી નૃત નિશાનમાં સુરતા ઠેરાતા મનરૂપી માછલીનું મસવેદન થાય છે અને મનરૂપી માછલીનું મસવેદન થતા ભક્તિરૂપી દ્રૌપદી એને વરે છે થાય તો નુરત સુરત મળી દોય મનુષાને મારી આ છે મહાપદની વાતાને કોક કોક જાણે જેને સદગુરુ મળ્યા હોય સારી પીછાણે સખી ઈંસે ઈંડોળા ખાટ શ્વાસ શ્વાસે એના આંગણામાં ઉઠે લેર પિયુજીની પાસે આ ભક્તિ પદ પ્રાપ્ત થતા અનુભવના હિલોળા છે સખી ઈંસે ઈંડોળા ખાટ શ્વાસ શ્વાસે જે વૃત્તિ શ્વાસો શ્વાસના ઝૂલે ઈ અંગમાં આનંદની છે આનંદની લહેરુ ઉઠે છે ઈસે ઈંડોળા ખાટ કઈ ખાટ કે શ્વાસ એના આંગડામાં ઉઠે લેર પિયુજીની પાસે વૃત્તિને એના સોહમ સ્વામીનો સંગ થતા આનંદની લહેરો છૂટે છે આનંદ થાય છે આનંદ ના ઉભરા આવે છે ભગવાન મળે ને કોને ઉભરો ન આવે ભાઈ ભગવાન મળે ને ઉભરો કોને ન આવે આવે સારી નોકરી મળે ને ઉભરો આવે ભગવાન મળે આવે પછી કોઈ વાતે સમજાય ને રાજી રાજી થઈ જાય છે એના આંગડામાં ઉઠે લેર એના અંગ ઉપર એનું ઓજસ દેખાય છે પ્રકાશ દેખાય છે ખુમારી દેખાય છે

રોમે રોમમાં રણકાર પહોંચતા ક્યાંય એને રહેવાનું ઠેકાણું ન રહ્યું હવે ભાગવું જ પડે આખું ગામ જાગી ગયું પછી હવે ચોરને ચોરને ક્યાં રહેવું ભાગવું પડે હોય એનો ફેરો ફાવે ત્યાં સુધી એનો ફેરો જાગી જાય તો જાગ્રત નગરીને ચોર ન લૂંટે જખ મારે ગા યમદૂતા રોમ રોમ તત્પર લાગ્યા જપવા

અરસ અરસ અને પરસ નામ ઈશ્વર થાય ને પરસ નામ જગત થાય અરસ નામ આત્મા થાય અને પરસ નામ આપણો દેહ કે મન કહીએ અરસ પરસ ના કોટ જોયા પરખી સાતદીપને નવ ખંડમાં જોયું નિરખી સાતદીપ અને નવ ખંડ અંદર જોયું તો બસ બધે મારો નાથ જ વીલસી રહ્યો છે એના વિનાનું કોઈ ઠેકાણું ખાલી નથી પણ ક્યારે હમજાણું કે અરસપરસના કોડ ને હેમજો ત્યારે બીજી રીતે કહી તો અને પરસ નામ શ્વાસો શ્વાસના ધ્યાનમાં જોયું તો સાત દીપ અને નવ ખંડ ની અંદર હવે એના સિવાય બીજું કઈ નજરમાં નથી આવતું અટાણમથી ઘાટ દેખાતો તો હવે અઘાટ દેખાય છે ઘાટ દેખાતો બંધ થઈ ગયો

એના હું પૂરણ પામી ભેદ છે અંતર્યામી ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી અનુભવમાં છે ગોળ ગળ્યો એટલે ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી ખાવામાં એટલે અનુભવમાં છે તો હું હું કહું કયા જેવો નથી કાંઈ મારો સ્વામી મારા નાથનું કાંઈ વર્ણન થઈ શકે એમ નથી તો હું કહું એટલે તો આપણી ઋષિમુનિઓની સંસ્કૃતિમાં પત્ની પોતાના પતિનું નામ નથી લેતી શું કરવાને કે કયા જેવો નથી કાંઈ એ બહુ સંસ્કૃતિની પછવાડે રહસ્ય છોપાયેલું છે પણ આપણે એ સંસ્કૃતિને ફગાવી દીધી તમે જૂના જમાના માણા નામ ન લ્યો અમે ગામ હોય કઈ ક્યાંય ગયો તારો છોકરો હોય ક્યાં ગયો તો અને નામ બોલાવે એટલે એમાં તુકારે જ ફરજિયાત બે માણા નામમાં લેવા તુકારે જ બોલાવવું પડે ભાઈ તમે ક્યાંય ગયા તો એમ તો નો કહેવાય ખ્યાલ આવ્યો તું ક્યાંય ફરજિયાત તું કારે જ બોલવું પડે તે ઘરવાળાને એમનો તમે તું રિંકલ ક્યાં ગઈ બરાબર ને હવે પતિ ભગવાનની ભાવના જ ગઈ તું ક્યાં ગયો તો પતિ ભગવાનની ભાવના ગઈ કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી એના હું પૂરણ પામી ભેદ છે અંતર એ અંતરયામી છે જે સર્વના મનોભાવને જાણે છે એ અલખ નિરંજન રૂપ દેખી મેરે મન મોયા ભણે પીર સદર દિન કે અનુભવની દ્રષ્ટિએ જોયા જોયો ખરો પણ અનુભવની દ્રષ્ટિથી જોયું અનુભવની દ્રષ્ટિ વિના અવિનાશી ઓળખાય એમ નથી માટે અનુભવ દ્રષ્ટિ આપી જ્ઞાન દ્રષ્ટિ આપી એ સદગુરુ એ કોઈ નાની વાત નથી મહાન વાત છે આ વાતને બરાબર સમજી લઈએ આ વાતને હૃદયમાં ધારણ કરી લઈએ એટલે એક જ વાતે આપણો બેડો પાર છે સદગુરુદેવની